ओके मित्रों, चलो हम आप नवा दाखला तरफ आगे जाइए। तो कार्बन परमाणु की संख्या 12.044 गुणिया 10^23 धरावता CO2 ना मोल जनाओ। थोड़ो न्यू टाइप छे हमारा दाखला ने, टाइप थोड़ी बदलाई छे। अत्यार सुधी आपणे मित्रों शुं करता था कि CO2 ना वजन आपेला होय, CO2 नी संख्या आपेली होय, CO2 नुं कद आपेलुं होय, एमांथी आपणे कार्बन परमाणु के ऑक्सिजन परमाणु नी संख्या अने वजन केवुं शोधता हता। તમને યાદ છે આગળના લેક્ચરમાં આપણે કહ્યું હતું, પણ હવે ઊંધું છે, કાન આમ પકડવાને બદલે આમ પકડાયો છે, બરાબર? અને શું છે કે કાર્બનની સંખ્યા આપી છે, એમાંથી CO2 પર આપણે જવાનું છે। શું કરશું મિત્રો? પહેલા આપણે કાર્બન ના મોલ શોધી લઈએ। C ના મોલ ઇઝ ઇક્વલ ટુ 12.044 ગુણ્યા 10^23 અને છેદમાં શું કરશો, 6.022 गुणिया 10^23 इज इक्वल टू सूत्र से 2 मोल सी परमाणु, बराबर छे। હવે શું કરી શકાય મિત્રો? જો આ CO2 તમને દેખાય છે, આ CO2 માં શું કહી શકાય કે જો એક કાર્બન હોય તો CO2 કેટલા હોય? એક ખબર છે કે નહીં? ફરીથી CO2 ની અંદર કાર્બન કેટલા? એક કાર્બન, એટલે એક કાર્બન હોય તો एक CO2, तो एक मोल कार्बन है तो कितना मोल CO2 થાય? एक मोल CO2 નું થાય। ફરીથી તમે આમ લખો, એક કાર્બન ઇઝ ઇક્વલ ટુ એક CO2। આ એક CO2 નો અણુ, એમાં એક કાર્બન હોય ને, તેની જગ્યાએ હું એક ને બદલે આમ લખી નાખું, જો એક મોલ કાર્બન હોય તો શું થઈ જાય? એક મોલ CO2 થઈ જાય કે નહીં? તો મારી પાસે કેટલા મોલ કાર્બન છે? 2 મોલ કાર્બન હોય તો કેટલા? આન્સર શું આવશે? 2 મોલ CO2। ક્લિયર? એટલે સુધી આપણે CO2 માંથી કાર્બન માં જતા હતા, કાર્બન માંથી CO2 માં આવે ત્યારે આપણે આવી ત્રિરાશિ મૂકવી પડે। ચલો હજી એક પ્રેક્ટિસ કરીએ આપણે। 0.25 મોલ ઓક્સિજન પરમાણુ ધરાવતા Mg3PO4 ટ્વાઇસ ના મોલ, મોલ તો રકમ આપણને ઓક્સિજન આપેલા છે। તો હવે આપણે આનો અર્થ કરીએ, જેમ કે આપણે એમ કર્યું કે એક મોલ કાર્બન ત્યારે એક મોલ CO2, તો આ Mg3PO4 ટ્વાઇસ માં ઓક્સિજન તમને ક્યાં દેખાય છે? 4 × 2 = 8, એટલે આમ લખાય 8 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 1 Mg3PO4 ટ્વાઇસ, સમજાય છે કે નહીં? ઊંધું વિચાર કરો, 1 Mg3PO4 ટ્વાઇસ એટલે કેટલા ઓક્સિજન? 8 ઓક્સિજન થાય ને, એની જગ્યાએ ઊંધું આમ બોલી શકાય, 8 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 1 Mg3PO4 ટ્વાઇસ। સિમ્પલ છે, થોડો વિચારો એટલે થઈ જશે। છેલ્લી વાર, 1 Mg3PO4 ટ્વાઇસ, એમાં 8 ઓક્સિજન હોય, તો ઊંધું 8 ઓક્સિજન હોય ત્યારે શું હોય? 1 Mg3PO4 ટ્વાઇસ હોય ને, હવે અહીં હું મોલ લખી નાખું, તો 8 મોલ હોય તો અહીંયા કેટલા મોલ લખાય? 1 મોલ, તો અહીંયા રકમમાં કેટલા આપ્યા છે? 0.25 મોલ ઓ પરમાણુ હોય ત્યારે કેટલા? આન્સર શું થઈ જાય? 0.25 × 1/8 ઇઝ ઇક્વલ ટુ, આપણો આન્સર આવશે 0.0 3125 મોલ, આ શું મળી ગયું આપણને? Mg3PO4 ટ્વાઇસ। ક્લિયર? ચાલો, 200 મિલીગ્રામ CO2 માંથી 10^21 CO2, બહુ આઈએમપી સરસ એમસીક્યુ છે, JEE લેવલ, બરાબર છે। એકમાં આપણને આપેલો છે ગ્રામ, વજન આપેલો છે, એક બાજુ આપણને સંખ્યા આપેલી છે અને શોધવાના છે CO2 ના મોલ, સમજણ પડે છે? આપેલું છે વજન, દૂર કરી સંખ્યા અને માંગેલા છે મોલ। તો આપણે એક કામ કરીએ, આ બધી રાશિ સેમ કરી નાખીએ, તો એટલે ધારો કે મારી પાસે CO2 ના મોલ એટલા થઈ શકે, CO2 ના મોલ બરાબર 200 હજુ મિલીગ્રામ છે, બરાબર? તો મિલી આવે ત્યારે એવું લખી શકાય, ગુણ્યા 10^-3 ગ્રામ અને છેદમાં એનો અણુભાર કેટલો છે? 44। ઓકે મિત્રો, તો આનો આન્સર આવશે 4.54 × 10^-3 મોલ CO2 હતા, બરાબર છે મિત્રો?
આટલા મોલ CO2 આપણી પાસે પહેલા હતા. હવે શું થયું? 10 ની 21 CO2 દૂર કર્યા. તો લખી નાખો, દૂર કરેલ CO2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ 10 ની 21 છે ને, એટલે 10 ની 21 ભાગ્યા 6.022 ગુણ્યા 10 ની 23. ઓકે મિત્રો, આનો આન્સર આવશે 0.166 ગુણ્યા 10 ની માઇનસ 2. અહીંયા ઘાતાંક 10 ની માઇનસ 3 છે, એટલે આપણે આને 10 ની માઇનસમાં ફેરવવું એટલે શું કરશો, 1. આપણે આ બાજુ ખસીએ એટલે 1.66 ગુણ્યા 10 ની માઇનસ 3 મોલ CO2 દૂર કર્યા. બરાબર, જો આ 200 મિલીગ્રામ CO2 હતા એને આપણે મોલમાં ફેરવ્યા, એટલા મોલ હતા, એમાંથી એટલા દૂર ગયા ને, એટલે એને આપણે મોલમાં ફેરવીને કે દૂર એટલા થઈ ગયા. તો બાકી રહેલ CO2 ના મોલ તો શું લખશો મિત્રો, હવે બાકી રહેલ CO2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ શું કહેશો, 4.54 ગુણ્યા 10 ની માઇનસ 3 એટલા હતા માઇનસ 1.66 ગુણ્યા 10 ની માઇનસ 3. ઓકે, એટલે આપણે બાદબાકી કરીએ તો 4.54 માઇનસ 1.66 બરાબર, અને ગુણ્યા 10 ની માઇનસ 3 કોમન નીકળી ગયા, એટલે આનો આન્સર આવશે મિત્રો 2.88 ગુણ્યા 10 ની માઇનસ 3 મોલ CO2 બાકી રહે. ક્લિયર? તો આ રીતે આપણે આ ત્રીજો 26મો MCQ પણ આજે પૂરો કર્યો. છેલ્લી વાર કહી દઈએ, એકવાર 200 મિલીગ્રામ CO2 હતા એને મેં મોલમાં ફેરવી નાખ્યા, 10 ની 21 CO2 ના અણુ દૂર કર્યા એને પણ મોલમાં ફેરવી નાખ્યા, એટલા મોલ CO2 હતા એમાંથી એટલા મોલ CO2 દૂર કર્યા, બાદબાકી કરી નાખો એટલે આ આન્સર આવી જાય. ક્લિયર? ઓકે મિત્રો, હવે આપણે આગળ જઈએ. 2 ગ્રામ અજ્ઞાત પદાર્થનું કદ આપેલું છે, અજ્ઞાત પદાર્થનું કદ 2.24 લીટર હોય તો તેનો અણુ ભાર શોધો. આપણે આવું સૂત્ર લખી શકીએ, વજન છેદમાં અણુ ભાર ઇઝ ઇક્વલ ટુ કદના છેદમાં 22.4. બરાબર, એટલે આના પરથી આપણે આવો આવશે અણુ ભાર ઇઝ ઇક્વલ ટુ શું થશે, વજન ગુણ્યા 22.4 છેદમાં આવશે કદ. ચાલો મિત્રો, વજન કેટલું છે 2 ગ્રામ ગુણ્યા 22.4 અને છેદમાં શું આવશે કદ, એટલે કેટલું છે કદ 2.24. 2.24 ગુણ્યા 10 અને અહીંયા 10 ગુણ્યા 2 એટલે આન્સર આવશે 20 અને એકમ ગ્રામ પ્રતિ મોલ. આ એક રીત થઈ આપણે જે આપણે આગળ ભણી ગયા છીએ. બીજી પણ રીત છે મિત્રો, અણુભારની એક વ્યાખ્યા હતી 22.4 લીટરનું ગ્રામમાં વજન. તો અત્યારે આવું આપેલું છે આપણને, હું લખું છું અહીંયા રીત બે, રીત બે 2.24 લીટર હોય ત્યારે કેટલા ગ્રામ છે 2 ગ્રામ છે, તો 22.4 લીટરે કેટલા, તો આમાં પણ આન્સર શું આવશે 20 ગ્રામ આવે ને. અને તમને ખબર હશે વ્યાખ્યા, અણુભારની વ્યાખ્યા શું હતી, 22.4 લીટરનું ગ્રામમાં વજન, 22.4 લીટરનું ગ્રામમાં વજન એટલે શું કહેવાય અણુભાર. ક્લિયર? સમજણ પડે છે કે નથી પડતી? વ્યાખ્યા હતી ને અણુભાર, શું વ્યાખ્યા હતી, 22.4 લીટર વાયુનું ગ્રામમાં વજન. તો આ એક રીત તો તમને આવડી જવી જ છે, સિમ્પલ આપણે મૂકી દેવો. બરાબર, આ એક થોડું વિચારવું પડે એવું છે, વ્યાખ્યા ઉપરથી આપણે જોવું પડે. ચાલો 28 નંબર નો MCQ સરસ છે, આના જેવો છે. 7 ગ્રામ અજ્ઞાત વાયુનું કદ 5.6 લીટર છે, તો તે વાયુ કયું હશે? હવે વાયુ તો આપણને કોઈ દિવસ આ પ્રકારની પદ્ધતિમાંથી મળે નહીં, પણ જો અણુભાર મળી જાય તો કામ થઈ જાય. તો આપણે આ રીતથી કરી નાખીએ, 7 ગ્રામ અજ્ઞાત વાયુનું કદ 5.6 લીટર છે, તો તે વાયુ કયો છે? મિત્રો, વાયુ કોઈ દિવસ તો મળે નહીં બરાબર આ પદ્ધતિમાં, પણ આપણને અણુભાર મળી જાય તો હમણાં આપણે અણુભાર ગણીને વાયુ નક્કી કરી નાખીએ. તો ચાલો આ રીતથી ગણીએ કે 5.6 લીટર વાયુ હોય
એનું કદ કેટલા ગ્રામ છે 7 ગ્રામ છે તો વ્યાખ્યામાં આપણે શું જોઈએ તો 22.4 લિટર વાયુએ કેટલું તો આનો આન્સર શું થશે મિત્રો 22.4 7 છેદમાં 5.6 ઓકે તો આન્સર આવશે 28 અને એકમ લખશું આપણે ગ્રામ પ્રતિ મોલ બરાબર હવે આમાં CO2 હોય તો એનો અણુભાર કેટલો આવે 44 એટલે એનો આવે પછી CO આવે તો આનો કેટલો થઈ જાય 28 થઈ જાય ને એટલે આપણો આન્સર થઈ ગયો B ફોર બોમ્બે નેક્સ્ટ મિત્રો 29 માં એમસીક્યુ 22 ગ્રામ વાયુનું કદ 11.2 લિટર છે તો તે વાયુ કયો હશે સેમ પદ્ધતિ ઉપરની છે 11.2 લિટર હોય ત્યારે 22 ગ્રામ તો 22.4 લિટર એ કેટલા એટલે આમ થશે 22.4 22 છેદમાં 11.2 આન્સર તમારો થશે 44 ગ્રામ બરાબર હવે આમાં જે CO2 છે એનો અણુભાર કેટલો હોય 44 હોય બરાબર એટલે આપણો આન્સર આવી ગયો આ એ ક્લિયર એટલે મિત્રો ઈઝી મેથડ છે બધી થોડુંક આપણે વિચારવું પડશે વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડશે ઓકે એકાદ બે વાર તમે પ્રેક્ટિસ કરશો હજી એકવાર કહી દઉં આ જે રીત છે ને એ તમે અહીંયા યુઝ કરી શકો અને આ રીતે તમે અહીંયા યુઝ કરી શકો ઓકે આ બધી રીતથી આન્સર સેમ જ આવશે લખીને ઓકે મિત્રો હવે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ એવા બીજા 5 એમસીક્યુ કરવા છે બહુ જ સરસ એમસીક્યુ છે વર્કશીટમાં તમે જ્યારે એમસીક્યુ સોલ્વ કરશો ત્યારે એમાં આ એમસીક્યુ અમત આવવાના છે ઓકે તો બરાબર એને ધ્યાન રાખજો એકદમ સિમ્પલ છે થોડું વિચારવું પડશે પહેલા તો આપણે છે 12 ગ્રામ 6C12 એટલે કે 12 ગ્રામ કાર્બન એમાં પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે તો થોડુંક આપણે નવું આજે વિચારવું પડશે બરાબર તો પહેલા તો શું કરી નાખીએ આપણે કાર્બનના મોલ આપણે કરી નાખીએ તો કાર્બનના મોલ કેટલા થશે 12 ગ્રામ છેદમાં 12 એટલે કેટલા થશે 1 મોલ 6C12 હવે આને સંખ્યામાં ફેરવી નાખો ડાયરેક્ટ એટલે શું થઈ જશે 6.022 ગુણ્યા 10^23 6C12 ઓકે મિત્રો હવે ચાલો એક નાનકડી અમથી વાત કરીએ અહીંયા આ જે 6 છે ને એને શું કહેવાય પરમાણુ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ 6 હવે પરમાણુ ક્રમાંક 6 હોય અને પ્રોટોનની સંખ્યા 6 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 બરાબર ફરી એકવાર બોલું છું પરમાણુ ક્રમાંક 6 તમે જ્યારે હમણાં ચેપ્ટર નંબર 3 પેલો આવર્ત કોષ્ટક નું જ્યારે ભણ્યા ત્યારે તમને મનીષ સર એમાં ઇલેક્ટ્રોન રચના જે શીખવાડે કે એમાં શું લખતા પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 6 તો આ 6 ઇલેક્ટ્રોન ભરતા હતા તો જેટલા ઇલેક્ટ્રોન છે એટલે અત્યારે તટસ્થ પરમાણુ પ્રોટોન્સ હોય એટલે માટે આવો કહી શકાય પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 6 અને ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 6 ઓકે એક કાર્બનમાં 6 પ્રોટોન છે અને 6 ઇલેક્ટ્રોન છે હવે બીજું યાદ રાખજો પરમાણુ ભાર કેટલો છે 12 છે બરાબર આ પરમાણુ ભાર છે ને એ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન નો સરવાળો છે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન નો સરવાળો બરાબર છે હવે આમાંથી પ્રોટોન કેટલા છે 6 તો ન્યુટ્રોન પણ કેટલા થાય 6 એટલે માટે લખું છું ન્યુટ્રોન બરાબર 6 એટલે મીનિંગ પ્રોટોન પણ 6 ઇલેક્ટ્રોન પણ 6 અને ન્યુટ્રોન પણ 6 હું ફરીથી એક વાર બધી ચર્ચા કરી નાખું પહેલા તો કાર્બનના મોલ ગણતા તમને આવડી ગયા ઓકે ચાલો આ મોલ મળી ગયા અને આ મને આ અહીંયા સંખ્યા મળી ગઈ 6.022 × 10^23 એટલા કાર્બનના પરમાણુ છે પરમાણુ ક્રમાંક 6 છે એટલે પ્રોટોનની સંખ્યા 6 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 એક પરમાણુની વાત ચાલે છે ઓન્લી વન એટમ ઓકે હવે પરમાણુ ભાર 12 આપેલો છે ને અહીંયા પરમાણુ નંબર 12 છે ને પરમાણુ ભાર એટલે કોનો કોનો સરવાળો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ની સંખ્યાનો સરવાળો એમાં પ્રોટોન ની સંખ્યા આપણને ખબર પડી કે 6 હોય તો ન્યુટ્રોન કેટલા હોય 6 ક્લિયર ઓકે ચાલો હવે આપણે ડાયરેક્ટ શું મૂકીશું અહીંયા ત્રિરાશિ 1 6C12 માં પ્રોટોન કેટલા 6 પ્રોટોન હોય તો
6.022 गुणिया 10^23 6C12 मा कितना प्रोटॉन थाय એટલે તમારો આન્સર આવશે 6.022 ગુણ્યા 10^23 ગુણ્યા 6 એટલે કેટલો આન્સર આવશે તમારો 36.132 ગુણ્યા 10^23 એટલા પ્રોટોન છે ओके હવે જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે ઓકે અને ઇઝ ઇક્વલ ટુ હું થશે તથા 36.132 ગુણ્યા 10^23 ઇલેક્ટ્રોન અ ને 36.132 गुणिया 10^23 न्यूट्रॉन लियो पूरो आ आपलो आंसर आ गयो ओके आ पहलो आंसर आ બીજો આન્સર અને ત્રીજો આન્સર ખબર પડી છેલ્લી વાર વાત કરી નાખ્યો પછી કામ પૂરું પહેલા મોલ સંખ્યા પછી પરમાણુ ક્રમાંક 6 પ્રોટોન ની સંખ્યા 6 ઇલેક્ટ્રોન ની સંખ્યા 6 પરમાણુ ભાર 12 પ્રોટોન ની સંખ્યા 6 છે ન્યુટ્રોન 6 મળી ગયા બસ હવે એક કાર્બન હોય એમાં 6 પ્રોટોન હોય તો આપણને કેટલા મળ્યા હતા ત્યારે કેટલા થાય એટલે આન્સર મારો થઈ ગયો આ 6.022 ગુણ્યા 10^23 ગુણ્યા 6 એટલે 36.132 ગુણ્યા 10^23 પ્રોટોન હવે જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન પણ કેટલા થઈ ગયા 36.132 ગુણ્યા 10^23 અને ન્યુટ્રોન પણ એટલા જ છે એટલે આપણો આન્સર આવી ગયો ઓકે હવે આપણે પાછા થોડા મસ્ત ટોપિક તરફ જઈએ આજ મેથડ બધી આ જ છે પણ થોડી મજા આવશે રીઅલી બહુ મજા આવશે આવા એમસીક્યુસ તો જેડબલ નીમમાં પૂછવા જોઈએ યાર ઓકે ચાલો આઠ ગ્રામ મિથેનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને પહેલું કામ તો ખબર જ છે CH4 ના મોલ ઇઝ ઇક્વલ ટુ 8 છેદમાં 12 ને 4 16 એટલે આન્સર આવશે 0.5 મોલ CH4 બરાબર છે હવે CH4 અણુની સંખ્યા is equal to કેટલી થશે 0.5 ગુણ્યા એવો કેટલો આ કરવો પડે એટલે 6.022 ગુણ્યા 10^23 એટલે તમારો આન્સર થશે 3.011 ગુણ્યા 10^23 CH4 અણુ ક્લિયર હવે મંત્ર જોજો અહીંયા માત્ર કાર્બન ની વાત હતી તત્વ એક હતું જરા અહીંયા તમે જોઈ શકો છો મિથેન છે એટલે ઇલેક્ટ્રોન શોધા છે ને તમારે આપણે ઇલેક્ટ્રોન ની સંખ્યા શોધવી છે તો ઇલેક્ટ્રોન તો કાર્બન માં હોય અને ઇલેક્ટ્રોન તો હાઇડ્રોજન માં હોય તો કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 છે એટલે એક કાર્બન માં કેટલા ઇલેક્ટ્રોન 6 હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક 1 છે એટલે એક હાઇડ્રોજન માં કેટલા ઇલેક્ટ્રોન 1 તો આ CH4 માં કેટલા ઇલેક્ટ્રોન થશે हम लिख सकते हैं एक CH4 अणु इज इक्वल टू बोलो कितना था कार्बन ना 6 और हाइड्रोजन ना 4 गुणिया એટલે 4 થાય એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય મિત્રો 10 ઇલેક્ટ્રોન થાય તો પછી અત્યારે આપણી પાસે કેટલા મિથેન ના અણુ છે 3.011 ગુણ્યા 10^23 CH4 તો કેટલા ઓકે આ બંનેનો ગુણાકાર કરી નાખો આન્સર શું થઈ જશે બોલો 3.011 ગુણ્યા 10^23 અને ગુણ્યા 10 અહીં એક ઘાત છે ને આન્સર તમારો આવશે 3.011 ગુણ્યા 10^24 ઇલેક્ટ્રોન આ થઈ ગયો આપણો આન્સર તમને આવડે એટલા માટે આ બીજી વાર બોલ કરું છું ઓકે મને તો આવડે જ છે અમારી ઘણાને આવડી ગયું છે પણ કોને ન આવડ્યું એટલા માટે બીજી વાર પ્રયત્ન કરું છું
पहला तो तुमने मीथेन ना मोल अणु की संख्या शोधता आवडी गई। शिखरनु छे શું આપણે ઇલેક્ટ્રોન ક્યાં હોય કાર્બન માના હાઇડ્રોજન માં હોય કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 છે તેમાં ઇલેક્ટ્રોન કેટલા હોય 6 એક કાર્બન માં 6 ઇલેક્ટ્રોન 4 હાઇડ્રોજન માં 4 ઇલેક્ટ્રોન થયા બરાબર તો એક મિથેન માં કેટલા ઇલેક્ટ્રોન થયા 10 ઇલેક્ટ્રોન થયા કે નહીં તો એટલા એ કેટલા 83 મૂકી દો આન્સર આવી ગયો ઓકે નેક્સ્ટ હવે સેમ પ્રશ્ન છે રિવિઝન થાય એટલા માટે એમસીક્યુ મૂક્યા છે 100 ગ્રામ CaCO3 માં ઇલેક્ટ્રોન ની સંખ્યા શોધો તો CaCO3 ના મોલ ઇઝ ઇક્વલ ટુ 100/100 અને શું થશે 1 મોલ CaCO3 હવે CaCO3 ના અણુ is equal to એટલે આ 1 મોલ છે એટલે ડાયરેક્ટ કરી નાખીએ છીએ 6.022 × 10³ CaCO3 બરાબર ચાલો હવે 1 CaCO3 માં આપણે ઇલેક્ટ્રોન ની સંખ્યા ગણવી પડે ચાલો કેલ્શિયમ છે એનો પરમાણુ ક્રમાંક છે 20 એટલે 1 કેલ્શિયમ માં કેટલા ઇલેક્ટ્રોન 20 ઇલેક્ટ્રોન યાદ રાખતા રહેજો કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 એટલે એક કાર્બન માં કેટલા ઇલેક્ટ્રોન 6 આ 20 ને 6 26 ઓકે એક કાર્બન માં સોરી એક ઓક્સિજન માં કેટલા ઇલેક્ટ્રોન હોય 8 તો ત્રણ ઓક્સિજન માં કેટલા હોય 24 એટલે ટોટલ કેટલા થશે 20 20 ને 6 26 26 ને 24 50 50 ઇલેક્ટ્રોન થાય અને માટે બોલો 6.022 × 10³ CaCO3 માં કેટલા એટલે શું કરશું આપણે મિત્રો 6.022 × 10³ અને ગુણ્યા કરશું આપણે 50 અને માટે આન્સર આવશે 301.1 × 10³ ઇલેક્ટ્રોન કેટલા 301.1 × 10³ ઇલેક્ટ્રોન ક્લિયર નેક્સ્ટ મિત્રો આપણે આ જે છે દાખલા નંબર 33 હવે 7 ગ્રામ ને બદલે આપણે થોડો સુધારો કરીએ છીએ 1.7 ગ્રામ તો 1.7 ગ્રામ એમોનિયામાં પ્રોટોન ની સંખ્યા કેટલી હશે તો સૌપ્રથમ તો આપણે અહીંયા NH3 ના મોલ શોધીએ NH3 ના મોલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 1.7 છેદમાં એમોનિયાનો અણુભાર તમે ગણો આનો 14 ને આ 3 એટલે 17 એટલે અહીંયા આવશે 0.1 મોલ NH3 બરાબર છે ચાલો હવે આગળ લઈ જઈએ કે NH3 અણુની સંખ્યા કેટલી તો NH3 અણુ ઇઝ ઇક્વલ ટુ 0.1 × 0.1 × Na બરાબર ને કારણ કે આપણે આખો જે ઓપ્શન છે Na માં આપેલો છે ક્લિયર હવે એક NH3 અણુ ઇઝ ઇક્વલ ટુ ચાલો હવે નાઇટ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 7 અને હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક છે 1 તો એક NH3 અણુ માં કેટલા પ્રોટોન્સ થશે 10 પ્રોટોન થાય કે ન થાય ફરીથી એક નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7 બરાબર પરમાણુ ક્રમાંક 7 એટલે એમાં 7 પ્રોટોન હોય રાઈટ એક હાઇડ્રોજન માં 1 પ્રોટોન હોય તો 7 ને 3 10 થઈ ગયા તો 0.1 Na NH3 અણુ માં કેટલા એટલે શું કરશો તમે 0.1 Na ગુણ્યા 10 આ 0.1 ને ગુણ્યા 10 કરો એટલે થઈ જાય 1 એટલે તમારો આન્સર આવશે Na પ્રોટોન ની સંખ્યા થઈ એટલે આ તો આન્સર ક્લિયર અને છેલ્લો બહુ ફાઇન એમસીક્યુ છે એકદમ ફાઇન એમસીક્યુ છે 18 મિલી પાણીમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા
બધા મારી જેમ ભૂલ કરે નહીં તો સારો શું ભૂલ કરશે ખબર છે મેં તમને કીધું હતું કે મિલી ભાડે ને એટલે આપણે સીધું શું કરી નાખી કે સર એને મૂળમાં ટ્રાન્સફર કરવા માટે 22400 વડે ભાગી નાખો પણ એ માત્ર વાયુ માટે લાગુ પડે અને આ શું છે આ વાયુ થોડો છે તો લિક્વિડ છે H2O લિક્વિડ નો લિક્વિડ હોય તો પાણી તો પ્રવાહી હોય અને જો બાષ્પ હોય તો દાખલા માપેલું હોય એટલે આપણે અહીંયા કૌંસમાં અહીંયા ઘનતા આપેલી છે ઘનતા ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ પ્રતિ મિલી આવી રકમમાં પાણીની ઘનતા આપેલી છે અને નો આપેલી હોય ને તો એ તમારે યાદ રાખવાનું પાણીની ઘનતા હંમેશા 1 ગ્રામ પ્રતિ મિલી હોય ક્લિયર આ યાદ રાખવાનું જ છે ફરજિયાત 11 12 સાયન્સ ભણો તે દરમિયાન તો હવે આમ આપણે શું કરશું કે ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ બરાબર ચલો ઘનતા કેટલી છે ઘનતા આપણને આપી છે 1 ઇઝ ઇક્વલ ટુ દળ આપણે ફાઇન્ડ કરવું છે અને કદ કેટલું આપેલું છે 18 તો આપણે દળને કરતા બનાવી દઈએ તો આન્સર શું થઈ જાય દળ ઇઝ ઇક્વલ ટુ 18 ગ્રામ ક્લિયર દળ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું 18 ગ્રામ ઓરો જો એક્ચ્યુઅલી મિલીમાં તો તમે શું કરો 22400 વડે ગુણી નાખત ને પણ આ શું છે પાણી એ લિક્વિડ છે અને લિક્વિડ હોય ત્યારે 22.4 લિટરનો ઉપયોગ કરાય નહીં ત્યારે ઘનતાની મદદથી ઘનતા બરાબર દળના છેદમાં કદ કદ આપણને આપેલું હતું ઘનતા આપણને આપેલી હતી દળને કરતા બનાવી દીધું એટલે આન્સર આવી જાય દળ બરાબર 18 ગ્રામ બસ પૂરું હવે શું કરશો દળ મળી જાય પછી મોલ મોલ બરાબર 18 ના છેદમાં પાણીનો ભાડા લામ થઈ જાય 1 મોલ આપણી સિસ્ટમ શું છે H2O લખવાની બરાબર અને સંખ્યા મેં ફેરવી નાખે તો 6.022 ગુણ્યા 10 ની 23 H2O અણુ ચાલો હવે 1 H2O અણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય મિત્રો તો જો હાઇડ્રોજનના 2 ઓક્સિજનના 8 એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય 10 ઇલેક્ટ્રોન અને માટે 6.022 ગુણ્યા 10 ની 23 H2O ઇઝ ઇક્વલ ટુ કેટલા ચાલો આ બંનેનો ગુણાકાર કરી નાખો એટલે આન્સર થઈ જાય 6.022 ગુણ્યા 10 ની 23 ગુણ્યા 10 10 ની ઉપર એક ઘાત હોય આન્સર થશે તમારો 6.022 ગુણ્યા 10 ની 24 ઇલેક્ટ્રોન ક્લિયર તો મિત્રો આ રીતે આપણે અહીંયા સંપૂર્ણપણે મોલ કન્સેપ્ટ આધારિત આ 34 દાખલા મેં તમને કરાવ્યા છે આ બધા દાખલા અલગ અલગ મેથડના છે બરાબર તમારે આ દાખલાઓની પ્રેક્ટિસ કરીને માત્ર એ જ સમજવાનું છે કે કઈ રીતે તમારે અન્ડરસ્ટેન્ડિંગ કરીને દાખલો સોલ્વ કરવાનો છે તમે જેટલી આની પ્રેક્ટિસ કરશો સમજીને કરશો તો હજી નવા દાખલા પણ કેટલા બધા બની શકે દાખલાની વેરાયટી ગમે તે આવી શકે ઓકે પણ મેઇન વસ્તુ છે અન્ડરસ્ટેન્ડિંગ અણુ પરમાણુ અણુની સંખ્યા કોની વધારે એવો પ્રશ્ન હોય તો મોલ શોધી નાખવાના બરાબર બધાના કદ સરખા આપેલા હોય તો બધાના મોલ સરખા થાય તો અણુની સંખ્યા સમાન થાય પરમાણુની સંખ્યા જ્યારે શોધવાની હોય ત્યારે પહેલા અણુની સંખ્યા શોધવી પડે અણુના મોલ શોધવા પડે આ બધું તમારે પ્રેક્ટિસ કરવી પડશે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું તમને વધારે ને વધારે એમસીક્યુ આવડશે ઓકે હવે હોમવર્કમાં આજના લેક્ચરમાં જેટલા દાખલા ભણાવ્યા છે એ કરી નાખવાના છે અને હવે વર્કશીટમાંથી આને આધારિત જેટલા પણ એમસીક્યુ છે એ એક્સરસાઇઝમાંથી તમે હવે ધીમે ધીમે સોલ્વ કરવા માંડજો આપણે આની પછી જ્યારે ડાઉટ લેક્ચર જ્યારે આવશે ત્યારે એને સોલ્વ કરીશ ઓકે આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ બાય ઓકે તમારી તબિયત બધાની સાચવજો અને જો બીમાર ના પડી જતા ઓકે બાય